बाद में विशाला ब्रिज पर ट्राफिक जाम की समस्या सर्जाई रही है। एक तरफ नो रस्तो बंद कराता ट्राफिक जाम थई रह्यो छे। विशाला सर्कल थी नारोल तरफ जता रस्ता पर ट्राफिक जाम सर्जायो। नारोल तरफ थी विशाला नो एक तरफ नो भाग वाहन व्यवहार माटे चालू राखवामां आव्यो छे। ब्रिज नो एक तरफ नो भाग बंद कराता लोकोने मुश्केली पड़ी रही छे। एक भाग बंद होवाथी रोज ब्रिज पर ट्राफिक जाम नी समस्या सर्जाय छे। ब्रिज पार करता लोकोने 25-30 मिनिट नो समय लागे छे। मात्र टू व्हीलर अने फोर व्हीलर ज पसार थई शके छे। प्रतिबंध होवा छता भारे वाहनों ब्रिज पर थी पसार थई रह्या छे। नेशनल हाईवे 8 पर दररोज हजारों वाहनों पसार थाय छे। संवाददाता बळदेव जोड़ाया छे, विगतो प्राप्त करीशु। बळदेव, अमदावाद में विशाला ब्रिज जे छे तेनू हवे समारकाम शुरू करवामां आव्युं छे, परंतु वारंवार ट्राफिक जाम नी समस्या ब्रिज पर हाल तो जोवा मळी रही छे। जी तोरल, जे नारोल थी जे विशाला जवा माटे जे मुख्य धोरी मार्ग छे, जे पूर्व थी पश्चिम ने जोड़तो जे मार्ग छे, ते ब्रिज नु समारकाम एक साइड चालू होवाना कारणे बंद करवामां आव्यो छे। पण जे ट्राफिक जाम नी समस्या सर्जाई छे, एक साइड छे ते खुल्लो राख्यो छे, पण ते नाना वाहनो माटे छे। कमिश्नर नो आदेश छे के जे भारे वाहनो माटे जे हाल जे प्रतिबंध मुकवामां आव्यो छे, टू व्हीलर फोर व्हीलर जे वाहनो छे ते જઈ શકશે અને આવી શકશે। જે 70-80 હજાર જેટલા વાહનો છે તે હાલ અવર જવર કરી રહ્યા છે। જે સ્થાનિકો છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે। જે ભારે વાહનોનો પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો ચાલી રહ્યા છે, તેના કારણે જે રોલિંગ બાંધવામાં આવી હતી તે પણ તૂટી ગઈ છે। જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપણે સીધા એમની સાથે વાત કરશું। શું કહેશો, આજે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે? એ રૂટ છે જાના હોતા હે ઉસમે 30 કિલોમીટર ફિરકે આના પડતા હે, ના તો લાઇટિંગ કી કોઈ સુવિધા હે, और बड़े वाहन को आने की अनुमति उन्हें नहीं होना चाहिए, टू व्हीलर के लिए होना चाहिए, लेकिन सब आ रहे हैं यहाँ पर। बहुत ज्यादा परेशान हूँ, 3-4 बार जाना पड़ता है मेरे को, पूरा रास्ते में ही टाइम निकल जाता है। आप बता रहे हो अकस्मात ज्यादा हो रहे हैं रात को? अकस्मात क्या, लाइटिंग की व्यवस्था नहीं है यहाँ पर, तो अकस्मात ज्यादा हो रहा है यहाँ पर। और जो भारे वाहन आप बता रहे हो कि बंद है तो भी जा रहे हैं? हाँ, तो भी जा रहे हैं यहाँ से सर। बहुत ज्यादा हैरान है पब्लिक यहाँ पर सर। જે ભારે વાહનો છે તેની અવર જવર વધી રહી છે, આપણે બીજા જે સ્થાનિક છે આપણે વાહન ચાલક એમની સાથે વાત કરશું। આપ જઈ રહ્યા છો, ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, જે કામ ચાલી રહ્યું છે, જે વાહનોની લાંબી લાઈનો લાગી છે, શું કહેશો? નિશ્ચિત રૂપે હું એવું જ કહેવા માંગીશ કે આ કામ જલ્દીથી જલ્દી પતાવવું જોઈએ। એ લોકોએ મુદત કહેવી જોઈએ કે કેટલા સમયમાં આ કામ પતશે, કારણ કે જયારે બી અમે જોઈએ છીએ ત્યારે કોઈ કામ થતું હોય એવું બહારથી લાગી નથી રહ્યું, 2-3 માણસો માંડ કામ કરી રહ્યા એવું લાગે છે। તો જલ્દી જલ્દી આ કામ પતાવવા અમે વિનંતી કરીએ છીએ, તો જલ્દી કામ પતાવો એવી અમારી। જી, હાલ તો જે નાગરિકો છે પોતાની વિનંતી કરી રહ્યા છે, ભારે વાહનો છે તે હાલ તો વાહન ચાલકો છે તે કહી રહ્યા છે, ભારે વાહનો છે તે ચાલી રહ્યા છે, જે ટ્રાફિકની સમસ્યા છે તે સજાઈ છે। આપ દ્રશ્યમાં જોઈ શકશો કે જે લાંબી જે લાઈનો લાગી છે, જે 1.5 કિલોમીટર સુધીની જે લાઈનો લાગી છે, નાગરિકોને ઘણી હાલાકી પડી રહી છે। 25-30 મિનિટનો સમય ખાલી બ્રિજ પર જાય છે, જ્યારે જે કોલેજના જે યુવાનો હોય છે, જે એમને એક્ઝામ આપવાની હોય છે, જે હોસ્પિટલ માટે જે 108 જતી હોય છે તેને બી હાલ તો ઘણી હાલાકી પડી રહી છે। પોલીસની જે કામગીરી છે તે હાલ નહીવત હોય તે ઉપર દ્રશ્યો છે, જે ટ્રાફિકની સમસ્યા છે તે હાલ તો પુષ્કળ સર્જાઈ રહી છે। જી તોરલ, ધન્યવાદ બળદેવ તમામ વિગતો માટે। તો જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અમદાવાદમાં વિશાલા બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। તો પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો પસાર થતા હોવાને કારણે બ્રિજ પર અવ્યવસ્થા સર્જાય છે। ટ્રાફિક બ્રિજ પર સતત વધતો જઈ રહ્યો છે। એક તરફનો રસ્તો બંધ હોવાથી હાલાકી પડી રહી છે અને બ્રિજ પસાર કરવામાં 25-30 મિનિટ જેટલો સમય પસાર થતો હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। સાથે જ ત્યાંથી પસાર થતા લોકો કહી રહ્યા છે કે લાઇટની પણ કોઈ સુવિધા કરવામાં નથી આવી, તેને કારણે અકસ્માત થવાનો ભય પણ ઉભો થઈ રહ્યો છે। ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં પણ ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે અને તેને કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે। તો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે। ભારે વાહનો પર આ બ્રિજ પરથી અવરજવર માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, છતાં પણ ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। ટ્રાફિક નિયમો